આપણે વાત કરીએ કે 50 માર્ક્સ નું પેપર, બરોબર? તો 50 માર્ક્સ ના પેપર માંથી આપણે જે ઇમ્પોર્ટન્ટ આપ્યું છે એમાંથી 43 માર્ક્સ નું પૂછાયું છે ટોટલ, અને પાછળનો તમારો જે પાર્ટ બી છે 35 માર્ક્સ નો, 15 માર્ક્સ ના એમસીક્યુ અને 35 માર્ક્સ. તો 35 માર્ક્સ નો આપણું ટોટલ 35 માર્ક્સ નો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માંથી છે, બરોબર? તો અહીં આપણે હવે સોલ્યુશન જોવા જઈએ, બરોબર? તો ચાલો સૌ પ્રથમ વાત કરીએ એમસીક્યુ ની, તો ફટાફટ સોલ્યુશન જોઈ લઈએ. પહેલો BIFR, એમાં જવાબ આવશે તમારું એ, ઓલરેડી આવી ગયું છે આપણે નંબર એમસીક્યુ નંબર સાથે. જો તમને કહું, બરોબર, 18મો એમસીક્યુ હતો આપણે એમાં. ચાલો બીજો, કયું ઔદ્યોગિક પ્રદૂષણનું પરિણામ છે? આ તો ઈઝી ક્વેશ્ચન હતો, તમને જાતે પણ આવડે. ઠીક, તો ગ્લોબલ વોર્મિંગ, ડી જવાબ આવશે આમાં. ત્રીજું, કયું નીતિ આયોગ વિશે યોગ્ય રીતે બંધ બેસતું નથી? તો એમસીક્યુ જયારે ચાલતા હતા એમાં આ જ ટાઈપનું એક હતો, પણ આપણે એમાં જરાક એમસીક્યુ અલગ હતા. પરંતુ મેં તમને એમાં કીધું હતું કે ભાઈ આપણે નીતિ આયોગની જે મુખ્ય ઓફિસ છે એ મુંબઈમાં નહીં પણ દિલ્હીમાં છે, ત્યાં તે વખતે આપણે એમાં મુંબઈ હતું, બરોબર? તો આ એ જવાબ તો નહીં આવે, બંધ બેસતું નથી શોધવાનું છે આપણે. બી, નરેન્દ્ર મોદી અધ્યક્ષ, આ પણ આપણે ખાલી જગ્યામાં પણ અને એમસીક્યુમાં પણ વારે ઘડી આવી ગયું છે. અને પિતૃ સંસ્થા ભારત સરકાર, તો ત્રણેય બંધ બેસતા છે. આપણો જવાબ આવશે ડી, નીતિ આયોગને બદલે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, આયોજન પંચને બદલે નીતિ આયોગ આવી છે. ઠીક, ચાલો. ભારતીય અર્થતંત્ર એ મિશ્ર અર્થતંત્ર, આ ના આવડ્યું તો બને જ નહીં. ઠીક, 45 નંબર નો ક્વેશ્ચન આપણે આ એમસીક્યુ હતો. અર્થતંત્રમાં જાહેર થતો પાંચમામાં આપણે વાત કરીએ તો જવાબ આવશે આપણો એ, બી, સી, ડી અને ઈ, તમામે તમામ મુખ્ય ભૂમિકા ભજવે છે. તો આપણો જવાબ આવશે ડી, તમામ, એ, બી, સી, ડી, ઈ. ચાલો, તો છઠ્ઠાની વાત કરીએ હવે આપણે, તો છઠ્ઠાનો જવાબ છે ને અમે તમારી પાસેથી ઈચ્છીએ છે. તો આ વિડીયોની નીચે બધા એમસીક્યુ ના આન્સર મળી જાય એવું થોડી. ઠીક, તો એકાદ એમસીક્યુ નો આન્સર, બે ત્રણ એમસીક્યુ નો આન્સર તમે પણ આપો, તો છઠ્ઠાનો જવાબ તમારે આપવાનો છે કમેન્ટમાં. અને આ છઠ્ઠા નંબર નો કદાચ ગયા વર્ષની પરીક્ષામાં હતું તે જ છે. હા, ઓક્ટોબર 2023 નું પેપર જે હતું એમાંનો જ એમસીક્યુ છે, એટલા માટે અમે તમને જાતે કહીએ. કારણ કે વારે વારે કહીએ છીએ કે લાસ્ટ યર ના પેપર સોલ્વ કરો, જેને લાસ્ટ યર નું પેપર સોલ્વ કર્યું હશે એમાંથી જ આ એમસીક્યુ પૂછાયેલો છે. આના સિવાય બીજા પણ હતા સર, કેટલી વાર દરેક ટીચર તમને કહે છે કે લાસ્ટ યર ના પેપર સોલ્વ કરો, લાસ્ટ યર ના પેપર સોલ્વ કરવાથી ફાયદો થાય, અને એ અભ્યાસ તમને લાસ્ટ યર ના પેપર સોલ્વ કરાવે છે, બરાબર છે? તો આ પણ તમારે તમારી જાતે જ કરવાનું. ચાલો ચાલો, પીએસી નું વિનિવેશીકરણ, બરોબર, આ તો આપણને આવડે જ છે. આપણે એમસીક્યુ નંબર 172 માં જોયું છે પીએસી ના શેર ની ખરીદી, ડી તમારો જવાબ આવશે. અને નવમા ની વાત કરીએ તો આમાં આ પણ આપણો એમસીક્યુ નંબર હતો, કયો? 21મો એમસીક્યુ હતો, સી જવાબ આવશે તમારો. અને આનો જવાબ પણ તમારે જાતે કમેન્ટ કરવાનો છે, બરોબર? તો ત્રણ એમસીક્યુ ના જવાબ અમે તમારી તરફથી. ચાલો, ખાલી જગ્યાની વાત કરીએ આપણે. ખાલી જગ્યાની વાત કરીએ તો આ મોસ્ટ આઈએમપી, મેં તમને આટલું યાદ રાખો કરીને કીધું હતું કે આમાંથી એક એમસીક્યુ આવશે આવશે ને આવશે જો ને આવ્યો, બરોબર? તો અહીં જવાબ તમારા વર્તમાન વાઇસ ચેરમેન કોણ આવશે? સુમન બેરી. ઠીક, ચાલો. બીજો, માનવ સુખાકારી આંક, બીજી ખાલી જગ્યા, આનો જવાબ પણ હવે તમારે કમેન્ટ કરવાનો છે. ઠીક, ચાલો. ત્રીજો, ખાલી જગ્યા 15મા નાણાં પંચના અધ્યક્ષ, આ પણ મેં તમને આટલું યાદ રાખવામાં કીધું હતું, બરોબર? તો આટલું યાદ રાખો કરીને ગયા છો તો તમારો ફાયદો છે જ. ચાલો, તો 22મા નંબર નું હતો એ ક્વેશ્ચન, અહીંયા જવાબ આવશે તમારો NKC. ચાલો, સૂત્ર કાપડ ખાંડ પેપર, આ પણ આપણે 11મા નંબરમાં જોયું હતું. કયું આવશે? કૃષિ આધારિત ઉદ્યોગો. શું આવશે? કૃષિ આધારિત ઉદ્યોગો. અને પાંચમાનો જવાબ પણ તમારે કોમેન્ટ કરવાનો છે. પાંચમો ઈઝી છે, બરોબર? તો તમે કહો કે એમાં શું આવશે. ઠીક, ચાલો. જો આ એમસીક્યુ તમારા માટે ઘણા જ મહત્વના હતા, કારણ કે એમસીક્યુ માં તમારે પૂરા માર્ક્સ લેવાના અને એને કારણે તમે પાસ થઈ જાઓ. આપણી જે ઈએબીએસ જે ચેનલ છે યુટ્યુબ પર દરેક સબ્જેક્ટ ના એમસીક્યુ મૂકે છે, બરાબર? તો પરીક્ષા આપતા પહેલા તમારે યુટ્યુબ પર જોઈ લેવાનું છે કે ભાઈ
ઈ અભ્યાસોએ તમને કોઈ આઈએમપી કે એમસીક્યુ મૂકેલા છે કે નહીં બરાબર છે ને એ જોઈન જવાનું છે તમારા મિત્રો દોસ્તોને પણ તમારે શેર કરવાનું છે અત્યારે તમે મેડમે તમને કીધું કે આ જે ખાલી જગ્યાને એમસીક્યુ હતા એમાંથી આપણે બધું આપેલું જ હતું એમાંથી 8 કે 9 માર્ક્સ નું તો બેઠું જ પૂછાઈ ગયું છે બરાબર છે ત્યાર પછી મેડમ વિભાગ ક્વેશ્ચન નંબર 2 એમાં કેટલું પૂછાયેલું છે ક્વેશ્ચન 2 ની વાત કરીએ તો આપણે આટલા કેટલા 7 ક્વેશ્ચન 8 ક્વેશ્ચન માંથી બરોબર ગમે તે તમારે 4 લખવાના હતા હા ગમે તે 4 લખવાના હતા એમાંથી આપણે તો એમાંથી આપણો છે બીજો બરોબર 5મા નંબરનો મેં તમને ક્વેશ્ચન આપ્યો હતો ત્રીજો 14મા નંબરનો ક્વેશ્ચન મેં તમને આપ્યો હતો પછી 5મો મેં તમને બીજા નંબરનો ક્વેશ્ચન મેં તમને આપ્યો હતો બરોબર ચાલો છઠ્ઠો પણ પૂછાયો હતો છઠ્ઠો આપણે લોંગ ક્વેશ્ચન આપ્યો હતો હવે લોંગ ક્વેશ્ચન માં આપણે મુદ્દા કરેલા જ હોય તો 2 માર્ક્સ માં આપણે લખતા આવડે બરોબર અને 7મો ક્વેશ્ચન મેં તમને ટૂંકનો આપી હતી કૃષિ ઉદ્યોગની સમસ્યાઓ બરોબર તો એમાં પણ આપણે મુદ્દા કરેલા હતા તો 2 માર્ક્સ માં આપણે લખતા એનો મતલબ તો એવો થાય કે આપણે જેટલું પણ આઈએમપી આપેલું હતું બધું પૂછાયેલું છે બરાબર છે એ જ રીતે ક્વેશ્ચન 3 માં ક્વેશ્ચન 3 માં આપણે માનવ વિકાસના વલણો લોંગ ક્વેશ્ચન એટલે કે બીજા જ નંબરનો ક્વેશ્ચન હતો લોંગ ક્વેશ્ચન ત્યાર પછી ટૂંકનોની વાત કરીએ આપણે તો માનવ વિકાસ આંકનું મહત્વ પૂછાયું છે એ પણ મેં તમને આપ્યું હતું ત્યારબાદ ચોથો લોંગ ભારતમાં જાહેર સાહસની સમસ્યા આ પણ મેં તમને લોંગ ક્વેશ્ચનમાં આપ્યું હતું હવે લોંગમાં લખતા આવડે તો ટૂંકનોમાં લખતા આવડે જ બરાબર એનો મતલબ કે 50 માર્ક્સ નું જે પેપર હતું સ્ટુડન્ટ એમાંથી 43 માર્ક્સ નું ઈ અભ્યાસુએ જે આઈએમપી આપેલું હતું એમાંથી જ પૂછાયું છે અને એ જે આઈએમપી આપેલું છે સ્ટુડન્ટ એ ફ્રીમાં આપેલું છે યુટ્યુબ પર આપેલું છે તમારે આઈએમપી માટે તમારે કઈ ફાંફા મારવાની જરૂર નથી ઈ અભ્યાસો સાથે તમે જોડાઈ જાઓ આપણે એકદમ નજીવી ફીમાં આખો કોર્સ કમ્પ્લીટ કરાવીએ છીએ અત્યારે પરીક્ષા દરમિયાન જો તમારે અમારો કોર્સ પરચેસ કરવો હોય જે નવા વિદ્યાર્થીઓ છે તે બરાબર ને જે જૂના જે એવું કહે છે કે સર ડિસ્કાઉન્ટ આપો આ વખતે તો તમારા માટે એટલી ખુશ ખબર છે કે 4 સબ્જેક્ટ બરાબર 4 સબ્જેક્ટ ની ફી 4 સબ્જેક્ટ ની ફી ખાલી આપણે 1300 રૂપિયા રાખેલી છે જો તમે પરીક્ષા દરમિયાન પરચેસ કરી લો તો 4 સબ્જેક્ટ એટલે કે એકાઉન્ટ આઈ ગયું ઓડિટિંગ આઈ ગયું બીઆરએફ આઈ ગયું ઇકોનોમિક્સ 4 સબ્જેક્ટ ની ફી ફક્ત 1300 રૂપિયા અને બીજી ખાસ વસ્તુ તમને એવું કહું કે હવે આની પછીનું જે પેપર આવશે સ્ટુડન્ટ એના પણ આઈએમપી યુટ્યુબ પર આવવાના છે તો એને જોઈને જવું અને એને વાંચીને પણ જવાના છે બરાબર અને તમારા જેટલા પણ મિત્રો દોસ્તો હોય બધાની સાથે તમારે શેર પણ વિડીયો કરવાનો છે અને જો તમે અમારી સાથે જોડાવા માંગતા હોય તો સ્ટુડન્ટ તમારી પરીક્ષા પૂરી થાય એ પહેલા તમારે અમારી સાથે જોઈન કરી દેવાનું છે આપણે આની ઓફર તારીખ છે 29/10/2024 તો આ તારીખ પહેલા તમે પરચેસ કરી શકો છો તો ચાલો સ્ટુડન્ટ આવજો એક કામ કરો નંબર આપી દઉં છું તમને 90815 99500 આ નંબર પર ફોન કરીને તમે એડમિશન મેળવી શકો છો બરાબર તો ચાલો સ્ટુડન્ટ આવજો બાય બાય